વેરાવળ ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો કાર્યક્રમ અંતર્ગત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને લોહાણા મહાજન દ્વારા યોજાયેલો ડૉક્ટર અર્જુન ચોચા અને મહિલા પોલીસ શ્રી આર સુઆએ કાર્યક્રમ અંતર્ગત સંચાલન કરેલ, જેમાં વાહન ચોરી, મોબાઈલ ચોરીની FIR માહિતી તેમજ કોઈપણ વ્યક્તિને પોતાનો NTM પાસવર્ડ ન આપી સહિત કોઈપણ અજાણ્યા નંબરના ફોન આવે તો લાલચમાં ન આવી ઓનલાઈન ₹5 પણ વ્યવહાર સમજીને કરવો નહીંની બાબત સમજાવી હતી. લોહાણા મહાજન વાડી ખાતે તૈયાર થયેલા માં જેમાં ASI ઓમ પ્રકાશ જાટ સાહેબ તેમજ DYSP સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ઈશરા સાહેબ તેમજ ના અધ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગોલ્ડ અને સિલ્વર એસોસિએશનના પ્રમુખ ગિરીશભાઈ પટ્ટ, સોની સમાજના પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર અને વેરાવળ સુરઠિયા વાણંદ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ વાજાની ઉપસ્થિતિમાં થયેલા, તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા પણ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ, ઓમપ્રકાશ જાટ સાહેબ, ડૉક્ટર લલિતભાઈ પટેલ ચોકસી કોલેજના જોરા સાહેબની ઉપસ્થિતિમાં થયેલા આ પ્રસંગને સફળ બનાવવા માટે લુહાણા સમાજના પ્રમુખ દીપકભાઈ કક્કડ, બિપિનભાઈ તન્ના તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં શ્રી રીનાબેન સુઆ અને ડૉક્ટર અર્જુન ચોચા સાહેબ દ્વારા કાર્યક્રમ અંતર્ગત નિસ્વાર્થ ભાવે સહયોગ આપી મદદરૂપ બન્યા હતા. क्योंकि आपने अपना सब कुछ जो है आपने एक मोबाइल में छुपा रखा है या फिर आपने अपने एक सिस्टम में रख रखा है, बस उसको उसके अंदर एंटर करना है और उसके સહભાગી કરે છે. સાયબર ક્રાઇમ અને FIR બાબતનો એક સેમિનાર આપવામાં આવ્યો છે. ખાસ કરી તો સમાજના વડીલ દીપકભાઈ ચાવડા સાહેબ, જુનાગઢની જે સાયબરની અમારી ટીમ છે, અહીંયા ઉપસ્થિત તમામને હું પહેલ કરી છે. ઓર પહેલ કરવાનું કારણ પણ એવું છે કે જો તમારે પણ વધારે વિક્ટિમ તમારા સમાજમાં છે તો એને કારણે